સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન ખુદ પીએમ મોદીએ સંભાળી છે। ગુજરાતમાં આજે આણંદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં જાહેર સભાને સંબોધ્યા બાદ ચોથી સભા જામનગરમાં સંબોધી હતી, ત્યારે પ્રધાનમંત્રીને સાંભળવા માટે જામનગર જિલ્લા શહેર ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને પોરબંદરથી મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકર્તાઓ જામનગર પહોંચ્યા। તો જામનગરમાં સભાને સંબોધતા પહેલા પીએમ મોદીએ જામનગરના જામ સાહેબ શત્રુ શલ્યસિંહજી જાડેજા સાથે મુલાકાત કરી હતી। બાપુએ પીએમને પાઘડી પહેરાવી આવકાર્યા હતા। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે જામનગર આવ્યો છું ત્યારે અનેક જૂની વાતો તાજી થઈ ગઈ છે। એકવાર બહુ મહત્વની ઘટના બની કે યુદ્ધની વાત છે અને મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા માટે આવ્યા હતા। પછી મને કોઈએ કાનમાં કહ્યું કે સાહેબ અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ પણ તમે નહીં આવો તો અમારું કર્તવ્ય છે, એટલે કે અમે નિમંત્રણ આપવા માટે આવ્યા છીએ। મેં કહ્યું કે કેમ નહીં આવું, તો કહ્યું કે કોઈ મુખ્યમંત્રી નથી આવ્યા, અમે બધા મુખ્યમંત્રીને આમંત્રણ આપીને ટ્રાય કરી લીધી છે। ત્યાં એવી માન્યતા છે કે જ્યાં આટલા બધા પાળિયા હોય પૂછતા હોય પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોઈએ ભેળવી દીધું હતું કે બુચર મોરીના સ્થાન જવું એટલે કે તમારું મુખ્યમંત્રીનું પદ જતું રહે, એટલા માટે ત્યાં કોઈ મુખ્યમંત્રી જતા નહોતા। जब देश में जिहाद के नाम पर आतंकी हमले होते थे तब उन आतंकियों की वकालत में सबसे पहले कांग्रेस के लोग आते थे। कश्मीर में अलगाववादी जिहादियों की मेजबानी तब के प्रधानमंत्री करते थे, तस्वीरें मौजूद है। मुंबई में आतंकी हमला हुआ 26/11 को, उसमें कसाब और दूसरे आतंकियों को बचाने के लिए कांग्रेस के नेता आगे आए। मुंबई आतंकी हमले के जिहादियों को बचाने के लिए किताबें लिखी गई, कांग्रेस नेताओं ने उसे रिलीज किया। दिल्ली में बाटला हाउस एनकाउंटर में जिहादी आतंकवादी मारे गए तो कांग्रेस की मैडम उनके आंखों में आंसू बह रहे थे, रुकते नहीं थे, ये कांग्रेस के नेता कह रहे। अफजल गुरु को फांसी हुई, उसे माफी दिलाने के लिए इसी इकोसिस्टम के लोग सुप्रीम कोर्ट से लेकर राष्ट्रपति तक पहुंच गए थे और अब ये लोग देश में वोट जिहाद करने का नारा लगा रहे हैं। साथियों,